वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानन्दनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये श्रीघनश्याम महाराजनी जय। सद्गुरु श्री निष्कुळानंद स्वामी अपन महाराज सर्वोपरिपना विविध परचाओ जो हरिभक्तों ने थया एनी कथा संभळावी केवी रीते महाराजे पोताना स्वरूप में चौबीस अवतारों प्रगट कर्या ने पाछा एमां लीन कर्या वड़ी मूळजी ने महाराज एवी सामर्थ्य आपी अने एना कारणे शिवजी जे कार्डना पण कार्ड एने पण हरावीने एने पण पछाड़ीने महाराजनी पासे परत आव्या एवा परचाओ स्वामीए आपणने संभळाव्या। આગળ સ્વામી લખે છે, વળી પરચા વર્ણવી કહું અલૌકિક એહ, સાંભળજો સહુ શ્રવણે કરી અધિક સનેહ, મોટા સંત મહારાજના છે શિરોમણી સંત દાસ, ફરે એકલા ઉત્તરે જેને નહીં તન મન ત્રાસ, માની વચન મહારાજનું ધાર્યું અંતરે અનુપ, તે દિના તન ભાન ભૂલી થયા તે તદરૂપ, તેની વાર્તા સાંભળો લખું છું લવલેશ, જે દેહ છે તે સિદ્ધ દશા પામી ફરે છે ઉત્તર દેશ। સ્વામી અહીંયા એમ કે છે કે મહારાજના એવા મોટા સંત જે સંત દાસજી સ્વામી ઘણા શાસ્ત્રોની અંદર સતાનંદ સ્વામી પણ એમને લખે છે કે સંદાસજી સ્વામી છે એ જ સતાનંદ સ્વામી હતા, એમની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજનું વચન માનીને મહારાજની મૂર્તિને અંતરમાં ધારીને મહારાજની આજ્ઞાથી જે જે કરતા એ દિવસથી એમનું પોતાનું શરીરનું ભાન ભૂલ્યા, કહેતા દેહદશા ટળી અને થયા તેહ તદરૂપ, ભગવાન રૂપ થયા, ભગવાનના જેવી સામર્થ્ય એમનામાં હતી। સ્વામી કે એમની વાત લખું છું પણ પૂરેપૂરી જેમ છે તેમ લખવાને સમર્થ કોઈ નથી, માટે હું તો લવલેસ થોડીક લખું છું। ધન્ય ધન્ય સાધુ સંત દાસ, જેને નહીં આ તન અધ્યાસ। સ્વામી કહે છે કે સાધુ સંત દાસજી જે છે એમને ધન્ય છે, કારણ કે એમને આ કોઈ રીતનું દેહાભિમાન કહેતા આ દેહ છે એવો કોઈ એમને ભાવ નહોતો રહ્યો, કારણ કે દેહ છતાં જ સિદ્ધ દશાને પામ્યા હતા અને એના કારણે જે આ લોકના આ લોકના મનુષ્યની ગતિ ના હોય એવી એમની ગતિ હતી। તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ, ત્યાં જાઉં તો અવશ્ય મારે સરશે અર્થ તે ગયે તમારે। સંતદાસજી સ્વામી મહારાજની જ ઈચ્છાથી ને મહારાજની જ કૃપાથી મહારાજની જ આપેલી ગતિથી આલોક પરલોક ગમે તે જગ્યાએ જઈ શકતા, એમને કોઈ આવરણ આડું આવતું નહીં। એટલે મહારાજ એક વખતે સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે દલુજીને મળીને આવો, અમારે ત્યાં જવું હતું પણ અમે હવે ત્યાં જઈ શકીએ એમ નથી, માટે અમારા વતી તમે ત્યાં જઈ આવો, તમે જશો તો અમારા ગયા બરાબર જ છે અને એટલું જ કામ ત્યાં થશે।
કહેજો આહીની સરવે વાત, સુની દલું થાશે રડિયાત, બીજા મુક્ત ત્યાં ષટ દશ, એક બાઈ સુંદર સુજશ, તેને કહેજો આશીર વચન, જાઓ વેગે શું વેલે રાજન, સુની વચન ચાલ્યા સંત દાસ, દૂર દેશ માદલુજી પાસ. મહારાજ કહે છે કે દલુજીને મળીને આવો, ત્યાં બીજા મુક્તો છે અને ત્યાં એક મુક્ત સ્ત્રીના રૂપમાં પણ છે, બધાને અમારા આશીષ વચન કહેજો. અને અમારે તો ત્યાં ઘણું આવવું હતું પણ અમે ત્યાં આવી શકીએ એમ નથી, એટલા માટે અમે તમને મોકલીએ છીએ, એ પણ એમને જણાવજો. અને અહીંયાની બધી વાત કરજો, અમારા ચરિત્રોની અમારા મોટપની બધી વાત કરજો, એમ મહારાજ એમને આજ્ઞા કરે છે. અને આવું વચન સાંભળીને સંતદાસજી સ્વામી દલુજી પાસે જવા માટે તૈયાર થાય છે. આ દલુજી ક્યાં રહે છે, કોણ છે, એની વિશેષ વાતો બીજા કોઈ શાસ્ત્રમાં નથી, પરંતુ આ દલુજીનો નિવાસ, એમનો આશ્રમ બદ્રિકાશ્રમથી થોડેક દક્ષિણ દિશાની અંદર છે એવું શાસ્ત્રમાં છે. ત્યાં સંતદાસજી સ્વામી મહારાજની આજ્ઞાથી ત્યાં જવા માટે નીકળ્યા. અતિ અગમ વિકટ વાટ, ઘનું નદી ના ઓઘટ ઘાટ, નર તને ત્યાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય, ત્યાં ચાલ્યા સંત દાસ જન, માની મહા પ્રભુનું વચન, કરી ઈચ્છાને મીચી છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાને પાખો. મહારાજની આજ્ઞા થઈ, સંતદાસજી સ્વામીને કંઈ ખબર હતી નહીં ક્યાં દલુજી છે, કોણ દલુજી છે, ક્યાં રહે છે, ત્યાં કેવી રીતે જવાય, એનો રસ્તો કેવો છે, એમને જ કાંઈ ખબર હતી નહીં. પણ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે ઘણા એનો જવાનો રસ્તો ઘણો વિકટ છે, ઘણી નદીઓને પાર કરવાની હોય, એના મોટા મોટા ઘાટ હોય, એને પાર કરવાના હોય, કોઈ મનુષ્યથી ત્યાં જઈ શકાય એમ છે નહીં, અશક્ય જેવું છે. કારણ કે રસ્તાની અંદર એવા એવા જંગલો આવે જેમાંથી પસાર થવું પડે કે જ્યાં મનુષ્ય મનુષ્યને ખાય એવી પરિસ્થિતિ હોય. તેમ છતાં સંતદાસજી સ્વામી મહારાજનું વચન માનીને એ તો જવા માટે તૈયાર થયા. અને એમને આંખો મીચી અને મહારાજની મૂર્તિને સંભાળી અને દલુજી પાસે જવાની ઈચ્છા કરી, અને મહારાજની જ ઈચ્છાથી, મહારાજની સામર્થ્યથી, એમને જે સામર્થ્ય પ્રાપ્ત થઈ હતી એ પ્રમાણે એમનું આખું શરીર જાણે કે પાંખો હોય એવી રીતે ઉડવા લાગ્યું. ઉડીને સીધું દલુજી જ્યાં રહે છે એ દલુજીના આશ્રમમાં આવીને પહોંચ્યા. પડે એક માહી ત્યાં પહોંતા, દીઠા દલુજીને મુક્તે સોતા. આંખો મીચીને મહારાજની મૂર્તિને સંભાળી અને દલુજી પાસે જવાની ઈચ્છા કરી અને સ્વામીનું શરીર આખું જાણે ઉડ્યું આકાશમાં, પાંખો હોય અને ઉડે એવી રીતે ઉડીને એક પળની અંદર તો સીધા જ્યાં દલુજી હતા ત્યાં પહોંચી ગયા સ્વામી. ઉઠી આવ્યા સામા સંત દાસ, હે તે મળીને બેસાર્યા પાસ. સંતદાસજી સ્વામીને દલુજી ઊભા થયા, સામે ગયા, સ્વામીનું સ્વાગત કર્યું, સ્વામીને ત્યાં યથા આસને બેસાડ્યા. કરી પૂજા મળી વળી જન, પછી ભાવે કરાવ્યા ભોજન, બેઠા સંત દાસ પાસ દલુ, પૂછ્યું પ્રશ્ન ભાવે ભરી ભલું. કહો સંત દાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત,
બોલ્યા સંત દાસ શું કહું, આજ વાવ રે સામર્થી બહુ, પાપી પામર જીવ જે જગે, તાર્યા કોટી તે દીઠા મે દ્રગે, દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર કોઈ, થાય સમાધિ સ્વામીને જોઈ, હોઈ કોઈ નર વળી નાર, વર્તે પિંડ બ્રહ્માંડ ને પાર, બહુ શાસ્ત્રે સાંભળી મે વાત, પણ આજની વાત અખ્યાત. દલુજીએ સંતદાસજી સ્વામીનું સ્વાગત કર્યું, એમને જેમ આસન આપવું ઘટે એમ આસન આપ્યું, ઊંચા આસને બેસાડ્યા. પછી બધાએ મુક્તો દ્વારા સ્વામીની પૂજા કરાવી. સ્વામીની પૂજા કરાવી પછી સ્વામીને ભાવથી ભોજન જમાડ્યા. પછી બધાએ મુક્તો અને દલુજી સંતદાસજી સ્વામીની પાસે બેઠા અને દલુજીએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, વિનંતી કરીને પ્રશ્ન ભાવથી પૂછ્યો. એટલે સંતદાસજી સ્વામીએ વાત કરી, દલુજીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજની વાત કરો કે આજે મહારાજ કેવી સામર્થ્ય વાપરે છે. કારણ કે દલુજી છે એ પણ મુક્ત છે અને સંતદાસજી સ્વામી છે એ પણ મહારાજના મુક્ત છે, એટલે બંને એકબીજાને ઓળખી જાય. અને દલુજીને તો મહારાજના દર્શનની ઈચ્છા હતી, એટલા માટે જ મહારાજને ત્યાં જવું હતું, પણ મહારાજ પછી ત્યાં જવાનું ટાળ્યું અને સંતદાસજી સ્વામીને મોકલ્યા. એટલે દલુજી સ્વામીને ઓળખી ગયા, એમને કંઈ પૂછવાની જરૂર નથી કે તમે ક્યાંથી આવો છો, કોણ છો, ઓળખી ગયા. એટલા માટે સીધો જ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે મને મહારાજની વાત કરો. એટલે સંતદાસજી સ્વામીને તો આ જોઈતું હતું અને તરત એમને તો મહારાજના ચરિત્રો, મહારાજની સામર્થ્ય એની વાત કરવા લાગ્યા. સ્વામી કહે છે કે આજે જે મહારાજ સામર્થ્ય વાપરે છે એની તો સી વાત કહું, એની વાત થાય એમ નથી. કારણ કે પૂર્વે જે જે અવતારો થયા એમને જે જે સામર્થ્ય વાપરી એ તો આ અવતારના અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ જેટલી સામર્થ્ય વાપરે છે એની આગળ તો બીજી પૂર્વે જે જે સામર્થ્ય વપરાય હશે એ બધી કાંઈ ગણતરીમાં નથી. સ્વામી કહે છે કે જે જે શાસ્ત્રની અંદર, બીજા શાસ્ત્રોની અંદર જે જે વાતો સાંભળી છે એ બધી તો અત્યાર સુધી બધાએ સાંભળી હશે, પણ આજે જે મહારાજ સામર્થ્ય વાપરે છે ને આજની જે વાત છે એ તો કોઈથી કરી શકાય એમ નથી, એવી અલૌકિક સામર્થ્ય મહારાજ આજે વાપરે છે. કેવી સામર્થ્ય વાપરે છે? તો સ્વામી કહે છે કે ગમે તેઓ પામર કે ગમે તેઓ પાપી જેવો જીવ હોય એનું પણ આત્યંતિક કલ્યાણ કરે એવી સામર્થ્ય મહારાજ વાપરે છે. સ્વામીએ બીજી કોઈ સામર્થ્યની વાત ના કરી પહેલાં સ્વામીએ એવી વાત કરી કે જે પાપી અને પામર જીવ છે એના પણ કલ્યાણ કરે છે, અને એવા એક બે નહીં. સ્વામી કહે છે તાર્યા કોટી તે દીઠા મે ધ્રગે, સ્વામી કહે છે એવા અનંત પાપી જીવોના પણ કલ્યાણ કર્યા એવું મેં મારી નજરે જોયું છે, અને એ જે સામર્થ્ય છે એ મહારાજની સામર્થ્ય છે, એ બીજા કોઈ અવતારોમાં પણ આવી સામર્થ્ય જોવામાં આવી નથી. કોઈ પણ જાતિનો હોય, દ્વિજ હોય, કેતા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, કોઈ પણ હોય, પણ એકવાર મહારાજના દર્શન કરે ને તરત એને સમાધિ થાય, આવી સામર્થ્ય કોઈ અવતારોએ ક્યારેય વાપરી નથી. કારણ કે આવી સામર્થ્ય એક અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની છે, અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે એમને આ સમાધિ પ્રકરણ ચલાવીને હર કોઈ જીવ જે કોઈ મહારાજના સંપર્કમાં આવે, મહારાજની સામું જોવે, ભાવે જુએ, કુભાવે જુએ, પણ મહારાજની ઈચ્છા થાય એટલે તરત એને સમાધિ થાય. આવી રીતે બધી મહારાજની સામર્થ્યની વાત કરે છે. ત્યારે દલુજી કહે સુનો સંત, આજ આવ્યા પોતે ભગવંત, બીજા થાય કોટી અવતાર, તેનું કારણ છે નિરધાર, એવી કરી પરસ્પર વાત, સુની સહુ થયા રડિયાત,
એમ વાત કરતા હુલાસે રહ્યા છ માસ દલુજી પાસે. આવી રીતે વાતો કરી પછી દલુજીએ સ્વામીને કીધું કે તો આજે તો સ્વયં મહારાજ કહેતા પૂર્ણ પુરુષોત્તમ જ આજે અવતાર ધારણ કરીને મનુષ્ય આકારે થયા છે, કારણ કે આવી સામર્થ્ય બીજા કોઈની અંદર હોય નહીં, અને એટલા માટે આજે મહારાજ આજે સામર્થ્ય વાપરે છે એના પરથી કોઈને પણ ખ્યાલ આવે કે આ તો બધાનું કારણ કહેતા સર્વ કારણના પણ કારણ એવા ભગવાન પોતે બિરાજે છે. આવી દલુજી અને સંતદાસજી સ્વામી બંને પરસ્પર વાતો કરી અને પછી એમ કરતાં કરતાં છ માસ સુધી સ્વામી ત્યાં દલુજી પાસે રહ્યા. પછી દલુજી કહે સુનો જન, જાઓ ત્યાં કરો દર્શન, જે છે તે ત્યાં જ છે, તમે જાણો એથી અધિક નહીં પ્રમાણો. પછી છ માસ જેટલો સમય સુધી સંતદાસજી સ્વામી ત્યાં રહ્યા, મહારાજના બધાય ચરિત્રો વારાફરતી બધાએ કીધા અને પછી દલુજી એક દિવસ સ્વામીને કહે છે કે સ્વામી, અમારા તો એવા મોટા ભાગ નથી કે અમે મહારાજના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ, એના માટે અમારે પણ જો અત્યારે દર્શન કરવા હોય તો મનુષ્યનો જન્મ ધરવો પડે, પણ તમે અત્યારે એવું તમારું મોટું ભાગ છે કે તમને મહારાજના પ્રત્યક્ષ દર્શન થાય છે, માટે હવે તમે અહીંયાથી ત્યાં જાઓ અને એ મહારાજના દર્શન કરો, કારણ કે જે છે બધું ત્યાં છે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં ત્યાં બિરાજે છે, તો બધું સામર્થ્ય બધું ઐશ્વર્ય બધી અલૌકિકતાઓ દિવ્યપણું બધું ત્યાં છે, માટે તમે ત્યાં જાઓ ને અમારા વતી પણ ત્યાં દર્શન કરો, એમનાથી અધિક કાંઈ નથી. આવી વાતો કરે છે પછી સંતદાસજી સ્વામી ત્યાંથી પાછા આવે છે અને મહારાજની પાસે આવીને મહારાજના દર્શન કરે છે. પછી સંત દાસે શીખ માગી, ચાલ્યા વેગે વળી બળ ભાગી, આવ્યા સ્વામી સહજાનંદ પાસે, કર્યા દર્શન સંત દાસે. સંતદાસજી સ્વામીને કાંઈ ચાલીને આવવાનું કેવું કાંઈ હતું નહીં, એમને તો મહારાજની આપેલી સામર્થ્ય હતી, આંખ બંધ કરીને મહારાજની મૂર્તિને સંભાળીને જ્યાં જવાની ઈચ્છા કરે ત્યાં તરત બીજી પળમાં ત્યાં પહોંચી જાય એવી એમની સામર્થ્ય હતી, એટલે તરત રજા માગી અને સંતદાસજી સ્વામીએ તો આવી મહારાજની આપેલી સામર્થ્યથી તરત મહારાજની પાસે પ્રગટ થયા અને ત્યાં મહારાજના દર્શન કર્યા. પછી કરી દલુજીની વાત, સાંભળી મહારાજે સાક્ષાત, દલુજી તે મુક્ત અવતાર, એક બાઈ પણ નિર્ધાર, દિવ્ય મૂર્તિ એ જાન જોદોય, અન્ય જનને ભેટ ન હોય, તેના દર્શન કર્યા સંત દાસે, રહી પોતે ષટ માસ પાસે. પછી બધી દલુજીની વાત મહારાજને કરી, મહારાજે બધી વાત સાંભળીને મહારાજ કહે છે કે દલુજી છે તો મુક્તનો અવતાર છે, અને જ્યાં ત્યાં જે બાઈ છે એ પણ મુક્ત છે, આ બંને મુક્તોના દર્શન કોઈ સામાન્ય જીવને ત્યાં થાય નહીં, એમના દર્શન સંતદાસજી સ્વામીએ 6 મહિના સુધી ત્યાં રહીને કર્યા. આવું મહારાજે ત્યાં સામર્થ્ય બતાવી કે મારા સંત પણ આટલા સમર્થ હોય, અને આવી રીતે સંતદાસજી સ્વામીને મહારાજે પરચો પૂર્યો. ફરી આગળ સ્વામી બીજો સ્વામીનો જ પરચો લખે છે, એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક, પછી રહ્યા ત્યાં કાંઈ દન, વળતા એમ બોલ્યા ભગવાન.
સંત દાસને કહ્યું સાનમાં જાઓ તમે બદરીવનમાં નરનારાયણ ઋષિરાય જે રહ્યા છે બદરીવનમાય એક રૂપ અમારું છે એહ બીજું પ્રગટ દેખો છો તે હ બહુ રૂપે બહુ ધામે રહું છું ત્યાંના વાસીને સુખ દઉં છું મહારાજ એક દિવસ પછી સંતદાસજી સ્વામીને કહે છે કે તમે બદ્રિક આશ્રમમાં જાઓ ત્યાં નરનારાયણ ઋષિ જે છે એ ત્યાં રહે છે એમના તમે ત્યાં જઈને દર્શન કરો કારણ કે એક રૂપ અમારું છે અને બીજું તમે જુઓ છો એ તમારી નજરની સામે આ સહજાનંદ સ્વામીનું રૂપ એ બીજું રૂપ છે એવી મહારાજ અહીંયા વાત કરે છે અને પછી મહારાજ કહે છે કે બહુ રૂપે બહુ ધામે રહું છું ત્યાંના વાસીને સુખ દઉં છું એટલે એનો અર્થ એવો નથી અહીંયા સ્વામી લખતા નિષ્કુળાનંદ સ્વામી કે નરનારાયણ ઋષિ છે એ જ મહારાજનું સ્વરૂપ છે કે એ જ મહારાજ છે એમ અહીંયા સ્વામીનો કહેવાનો કોઈ અર્થ નથી પણ તરત બીજી લીટીમાં સ્વામી લખે છે કે મહારાજ કહે છે કે બહુ રૂપે બહુ ધામે રહું છું કારણ કે સર્વ અવતારના અવતારી કહેતા અવતારોના પણ કારણ બધાના કારણ પૂર્ણ પુરુષોત્તમ એવા મહારાજ છે અને મહારાજના બધા જેમ પર્વતભાઈને આગળ પરચો બતાવે અને પોતાના સ્વરૂપમાંથી બીજા બધાય અવતારોને પોતાના સ્વરૂપમાંથી જ પ્રગટ કરીને બતાવ્યા એવી રીતે અહીંયા સ્વામીએ લખ્યું છે એવી રીતે અહીંયા મહારાજનો કહેવાનો અર્થ છે કે એક રૂપ અમારું એ છે અને બીજું આ પ્રગટ દેખો છો તે છે કહેતા આ જ સ્વરૂપની અંદરથી એ બધા અવતારો પ્રગટ થાય છે અને પાછા લીન પણ થાય છે એમ મહારાજનો કહેવાનો અર્થ છે કે બીજા બધા અવતારો જેમ એ રૂપે હું થઉં છું અને ઘણા બધા ધામની અંદર હું દર્શન દઉં છું એવી જ રીતનું નરનારાયણ ઋષિનું પણ એક રૂપ છે પણ ભગવાન સ્વામિનારાયણ છે એ જ નરનારાયણ છે એનો કોઈ અહીંયા આગળ સ્વામીનો કહેવાનો અર્થ નથી કે મહારાજ પણ એવું કંઈ કહેતા નથી કારણ કે જે અવતારના અવતારી હોય એ જ બીજા રૂપો ધારણ કરી શકે ભગવાન સ્વામિનારાયણ સર્વસમર્થ છે એટલા માટે બીજા બધા અવતારના રૂપો મહારાજ ધારણ કરી શકે પણ કોઈ અવતાર નરનારાયણ નહીં બીજા કોઈ પણ અવતારો ભગવાન સ્વામિનારાયણનું રૂપ ધારણ કરી શકે નહીં કારણ કે બધાય અક્ષરધામની અંદર મહારાજની સામે હાથ જોડીને સ્તુતિ કરે છે એવું વ્યાપકાનંદ સ્વામીને મહારાજે અક્ષરધામ બતાવ્યું ત્યારે એમાં સ્વામીને આવું બતાવ્યું હતું એટલે અહીંયા મહારાજ એમ કહે છે કે જેવી રીતે બીજા બધા 24 અવતારો મારા સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને એ રૂપને હું ધારણ કરી શકું છું એવી જ રીતે એ નરનારાયણ રૂપ પણ મેં ધારણ કર્યું હતું ક્યારે જ્યારે મહારાજને આ પૃથ્વી પર પ્રગટ થવું હતું ત્યારે મહારાજે શાપને દુર્વાસાનો શાપ અંગીકાર કરવા માટે એ નરનારાયણ રૂપ મહારાજે ધારણ કર્યું હતું એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે બહુ રૂપે બહુ ધામે રહું છું અને જે જે ધામમાં હું એ રૂપ ધારણ કરીને રહું છું ત્યાંના વાસીને હું સુખ આપું છું અને બીજી પણ એવી કથા છે કે બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ વગેરે વગેરે ધામોની અંદર મહારાજ અમુક સમયે દર્શન આપે છે પણ બદ્રિકાશ્રમ ના વાસી અતિ ત્યાગ વૈરાગે તપસી માટે એ છે વાલા મને અતિ તેને જોઈ આવો મહામતી મહારાજ કહે છે કે બદ્રિકાશ્રમના વાસી છે જે ત્યાંના રહેવાસી બધા ઋષિઓ છે એ અત્યંત ત્યાગને વૈરાગ્યવાળા છે અને ત્યાગને વૈરાગ્યને લીધે ઘણા એમના તપના અંગ છે એ આગળ સ્વામી લખશે કે કેવા કેવા બદ્રિકાશ્રમની અંદર
ઋષિઓ રહે છે અને કેવું તપ કરે છે. પણ મહારાજ કહે છે કે આવા ત્યાગને વૈરાગ્યવાળા છે એટલે અમને વ્હાલા છે ને એટલા માટે તમે એમને ત્યાં જઈને મળી આવો. પછી ચાલ્યા ત્યાંથી સંત દાસ નર નારાયણ ઋષિ પાસ. એ તો વાત છે આશ્ચર્યકારી, જોજો સહુ અંતરે વિચારી. આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રી પર કરી પ્રવેશ. તે તો આ શરીરે ન જવાય, જાય તે તો ઈશ્વર કહેવાય. એવી સામર્થી જે થકી આવે, તે તો સર્વનું કારણ કહાવે. સંતદાસજી સ્વામી નરનારાયણ ઋષિની પાસે જવા માટે નીકળે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે કે આ તો ઘણી આશ્ચર્યની વાત છે, બધાએ અંતરની અંદર વિચારીને જોજો. જો વિચારશો તો ખબર પડશે. કારણ કે આ મનુષ્યના દેહથી ત્યાં હિમાલયની અંદર જવું, હિમાલયની અંદર પ્રવેશ કરવો, એ આ શરીરથી શક્ય નથી. અને જે ત્યાં જાય એ સ્વામી કહે છે કે ઈશ્વર કહેવાય. અને એવી સામર્થ્ય જેના થકી આવે એ તો સર્વનું કારણ, અવતારના અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય એના થકી જ આવી સામર્થ્ય પ્રાપ્ત થાય. તો આપણને અહીંયા વિચાર થાય કે આ હિમાલય ઉપર તો આપણે ઘણીવાર ત્યાં યાત્રાઓ કરી આવીએ છીએ અને હિમાલય પર જઈએ છીએ, તો અહીંયા સ્વામી આવું કેમ લખ્યું? પણ અહીંયા કહેવાનો અર્થ એવો છે કે નરનારાયણ ઋષિનો જે આશ્રમ બદ્રિકાશ્રમ એ છે હિમાલયમાં જ, પણ અતિ દિવ્ય સ્થાન છે. હિમાલયમાં હોવા છતાં જેની પર મહારાજની દયા થાય ને મહારાજની કૃપાથી જેને આવી સિદ્ધિ મળે એ જ ત્યાં એ દિવ્ય ધામની અંદર જઈ શકે છે. બીજો કોઈ મનુષ્ય આ ધામ હિમાલયમાં જ આવ્યું હોવા છતાં કોઈ ત્યાં જઈ શકતું નથી. એટલા માટે સ્વામી અહીંયા લખે છે કે આ શરીરે ત્યાં ન જવાય ને જે જાય તો ઈશ્વર કહેવાય. અને પછી મહારાજની આજ્ઞા લઈને સંતદાસજી સ્વામી ત્યાં ઉત્તર દિશા તરફ જાય છે. અતિવસમાં વિકટ ઘાટ, તન ધારીને નહીં જવા વાટ. એવી વાટે ચાલ્યા વિતરાગી, ગયા હિમાળા પાર સુભાગી. જે મનુષ્ય હોય એ ચાલી ના શકે એવા રસ્તા છે, એવા અતિ વિકટ ને વસમાં રસ્તા ને જંગલો ને બધું ત્યાં વચ્ચે રસ્તામાં આવે છે. તેમ છતાંય સ્વામી તો અત્યંત વૈરાગી છે ને કંઈ દેહની પરવા કર્યા વગર એક મહારાજની મૂર્તિને સંભાળીને ચાલ્યા જાય છે. અને સ્વામી તો હિમાલયની પાર પહોંચી ગયા. પછી આવી ત્યાં પથરા નદી, તન ધારી તરે નહીં કદી. આગળ સ્વામીએ લખ્યું ને કે હિમાલયની ઉપર જ્યાં આ નરનારાયણ ઋષિનો આશ્રમ છે ત્યાં કોઈ જઈ શકે નહીં, કારણ કે આ પથરા નદી વચ્ચે આવે છે. કેવી છે પથરા નદી? ધાતુ કાષ્ટાદિક વસ્તુ કાંઈ, થાય પથ્થર પડે પાણી માઈ. આ હિમાલયની ઉપર આ નદી પણ દિવ્ય છે કે જ્યાં કોઈ પણ વસ્તુ અંદર પડે, ધાતુ પડે કહેતા કોઈ પણ પદાર્થ એમાં પડે, એના પાણીનો સ્પર્શ થાય તરત જ એ પથ્થર બની જાય. લાકડું અંદર પડે તો લાકડું પણ પથ્થર. કહેતા કોઈ પણ વ્યક્તિ એ નદીને પાર કરી શકે નહીં, કારણ કે લાકડું, કોઈ ધાતુ, આવી કોઈ પણ વસ્તુ અંદર પાણીનો સ્પર્શ થતાં જ જો પથ્થર થઈ જાય તો મનુષ્ય કોઈ હોય અને એનો પાણીને અડે તો એ પણ પથ્થર થઈ જાય. માટે આ નદીને કોઈ તરીને સામે કિનારે જઈ શકે એમ નથી. અને સામે કિનારે બદ્રિકાશ્રમ છે એટલે સ્વામી પછી ત્યાં એવે ગુને જુક્ત જાની નીર, પગન બોળ્યો બેસિયા તીર. સ્વામીએ જાણ્યું કે આ તો પથરા નદી છે એટલે સ્વામી પછી ત્યાં પોતાનો પગ ત્યાં બોળ્યો નહીં ને સ્વામી ત્યાં કિનારે બેસી રહ્યા. અને સ્વામી નદી
ઉતરીને કહેતા નદીને તરીને સામે કિનારે જવાનો વિચાર કરે છે અને એવા સમયની અંદર ચાર ઋષિ ત્યાં આવ્યા અને ચાર ઋષિ પૂછવા લાગ્યા, કહે ક્યાં જાવું મુનિજન? મુનિ કહે જાવું બદ્રિકાવન. કહે ઋષિ ચાલો અમ સાથ, મીચો આંખ્યો ઉતરીએ પાર. ચારે ઋષિ આવીને સ્વામીને પૂછવા લાગ્યા કે તમારે ક્યાં જવું છે? એટલે સ્વામીએ કીધું કે મારે બદ્રિકાશ્રમમાં જવું છે. અને પેલા ઋષિઓએ કીધું કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો માટે તમે કોઈ સામાન્ય નથી, એટલે કીધું કે તમારે બદ્રિકાશ્રમમાં જવું હોય તો ચાલો અમારી સાથે, આંખો બંધ કરો અને આપણે બધાએ ઉતરીએ નદીને પાર. એમ કરીને જ્યારે સ્વામીએ આંખો બંધ કરી તો એ નદીથી દૂર 10 યોજન કહેતા 10 યોજન સ્વામીને દૂર લાવ્યા ઋષિઓ. અને ત્યાં દીઠું છે આશ્રમ સારું, બેઠા ઋષિ જ્યાં લાખ હજારું. શુભ બદ્રી અદ્રી એક સાર, ત્યાં ગુફા હજારે હજાર. મધ્ય ગુફા દીઠી એક ઘેરી, તે તો નર નારાયણ કેરી. ત્યાં પોત્યા પોતે સંત દાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ. બહુ હે તે કર્યું સન્માન, ભલે આવ્યા કહે ભગવાન. આપ્યા ઋષિએ અમળ જળ, પછી જમાડ્યા સુંદર ફળ. ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય. પથરા નદી ઉતરીને 10 યોજન દૂર સુધી ઋષિઓ લઈ આવ્યા. એ ઋષિઓ બદ્રિકાશ્રમમાં જ રહેવાસી હતા. એ ઋષિઓ મહારાજની ઈચ્છાથી સ્વામીને નદી પાર કરાવવા માટે ત્યાં આવ્યા હતા અને નદી પાર કરાવીને બદ્રિકાશ્રમમાં લાવ્યા. જ્યારે સંતદાસજી સ્વામીએ આંખો ખોલી અને જોયું તો બહુ મોટો કોઈ આશ્રમ હોય એવું દૃશ્ય સ્વામીને નજરે આવ્યું અને ત્યાં લાખો અને હજારો ઋષિઓ બધાએ બેઠા છે. બધાએ ભગવાનનું તપ ને ભજન કરે છે, ધ્યાન કરે છે. આવું દર્શન સ્વામીને થયું અને એક મોટી બદ્રી કહેતા બોરડીનું ઝાડ છે એની નીચે આ બધી હજારો ગુફાઓ છે અને એની મધ્ય એક મોટી ગુફા છે એની અંદર નર નારાયણ ઋષિ રહે છે. અને આ બીજી જે નાની નાની ગુફાઓ છે, નાના નાના ઝૂંપડીઓ જેવા આશ્રમો છે, એ બધા આ જે બીજા લાખો ઋષિઓ છે એમના છે. અને નર નારાયણની ગુફા હતી ત્યાં સંતદાસજી સ્વામી પહોંચ્યા. ત્યાં સ્વામી પહોંચ્યા એટલે તરત નર નારાયણ ઊભા થયા, સામે આવ્યા, સ્વામીનું સ્વાગત સન્માન કર્યું, સ્વામીને પોતાના આસન ઉપર બેસાડ્યા અને સ્વામીને વિનંતી કરી, સ્વામીનું સન્માન કર્યું ને સ્વામીને કહે છે કે તમે ભલે પધાર્યા, અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપ છો. પછી ઋષિને સારા મીઠા જળ પાન કરાવ્યું, પછી સારા સુંદર ફળ જમાડ્યા અને પછી સંતદાસજી સ્વામીને નર નારાયણ ઋષિ પૂછે છે કે તમે મહાપ્રભુ કહેતા ભગવાન સ્વામિનારાયણનો મહિમા અમને કહો. નર નારાયણ પૂછે છે કે મહારાજ અત્યારે શું કરે છે, કેવા કેવા ચરિત્રો કરે છે, અત્યારે પૃથ્વી ઉપર કેવી રીતે વિચરણ કરે છે, બધી વાત અમને કરો. ત્યારે પછી સંતદાસજી સ્વામી વાત કરે છે, કહે સંત દાસ શું કહું, આજ વાત અલેખે છે બહુ. આજની તો શું વાત કરું, સંતદાસજી સ્વામી કહે છે કે આજે જે મહારાજ ચરિત્રો કરે છે, જે સામર્થ્ય વાપરે છે, એવી તો ક્યારેય કોઈ શાસ્ત્રમાં લખી નથી, ક્યારેય સાંભળી નથી અને ક્યારેય કોઈ અવતારો થકી એવી સામર્થ્ય આ પૃથ્વી ઉપર કોઈએ પણ અનુભવી નથી, એવી સામર્થ્ય આજે મહારાજ વાપરે છે. તે તો જાણો છો સર્વે નાથ, પૂછ્યું માટે કહું જોડી હાથ.
તમે બધું જાણો છો, તેમ છતાં તમે મને પૂછ્યું છે એટલા માટે હું કહું છું. અને પછી બધી મહારાજની વાતો કરે છે, જેવી દલુજીને વાતો કરી તેવી વાતો અહીંયા નરનારાયણને પણ સ્વામી કરે છે. મહારાજની સર્વોપરિપનાની કે મહારાજની સર્વોપરી જે સામર્થ્ય એની વાતો બધી કરે છે. અને બધી મહારાજની વાત કરીને પછી એમ પૂછતા શુભ સમાચાર કહ્યા સંત દાસે નિરધાર, એમ કહેતા સાંભળતા વળી થઈ સંધ્યા સુંદર નિર્મળી, બેઠા શુભાસને બેહુવીર આવ્યા દર્શને મુનિ સુધીર, નેણા ભરીને નિરખ્યા નાથ પછી મળ્યા સંત દાસ સાથ. એમ કરતા સાંજ થઈ અને સંધ્યાકાળ થયો અને બીજા જે લાખો હજારો ઋષિઓ બીજા તપ કરે છે ત્યાં બદ્રિકાશ્રમમાં બધાય ત્યાં નરનારાયણના દર્શનને માટે આવ્યા. ત્યાં બધાએ નરનારાયણના દર્શન કર્યા અને પછી સ્વામીને બધાય મળ્યા, સ્વામીના દર્શન કર્યા. સહુ બોલાવે હેત સમેત હૈયે ભાવ દેખાડે છે હેત, કહે નારાયણ સુનો સંત આ તો ઋષિ છે ત્યાગી અત્યંત. કોઈક ને વીતે વર્ષ બાર ત્યારે એક દિન કરે આહાર, કોઈક ને વીતે ષટ વર્ષ ત્યારે લાગે છે ભૂખ ને તર્ષ, કોઈક જમે વર્ષે એક કોઈક જમે વર્ષે એક ષટ માસ વાળા છે અનેક. કોઈ કરે છે મહિને આહાર પક્ષવાળા હજારો હજાર, સર્વે જન સમાધિએ સુખી કોઈ રીતે ઋષિ નથી દુખી, સર્વે ના છે તપમય તન અંતર્વૃત્તિએ કરે ભજન, જ્યારે ઈચ્છે અન્ન જળ જેહ આપી જાય સિદ્ધિ સદ્ય તેહ, એમ વાત કરી નરવીરે સુની સંત દાસજી સુધીરે. નરનારાયણ ઋષિ બધા જે બીજા ઋષિઓ છે એમની વાત કરે છે સ્વામીને કે આ તો બહુ તપસ્વી બધા ઋષિઓ છે, કોઈક 12 વર્ષે એકવાર, કોઈકને વીતે વર્ષ 12 ત્યારે કરે એક દિન આહાર, 12 વર્ષની અંદર એકવાર આહાર કરે છે. તો બીજા એવા કેટલાક છે કે 6 વર્ષે એને ભૂખ ને તરસ લાગતી હોય એકવાર અને ત્યારે કંઈક અન્ન જળ ગ્રહણ કરતા હોય, અને બીજા એવા ઘણા બધા છે કે જે વર્ષની અંદર એકવાર ભોજન જમતા હોય અને 6 માસની અંદર એકવાર ભોજન જમતા હોય એવા પણ અનેક છે. અને બીજા જે છે એ મહિને એકવાર આહાર કરતા હોય અથવા તો 15 દિવસે એકવાર ભોજન જમતા હોય એવા બધા ઋષિઓ છે, એવા તપવાળા છે, બધાય સમાધિએ સુખી છે, કહેતા બધાય સમાધિનિષ્ઠ છે અને અંતર્વૃત્તિ રાખીને ભગવાનનું ભજન કરે છે, તપ કરે છે, એવા બધા ઋષિઓ છે. જ્યારે ઈચ્છા કરે ત્યારે અન્ન અને જળ એના માટે આ ઋષિઓને કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી, પણ જ્યારે ઈચ્છા કરે ત્યારે સિદ્ધિઓ એમને અન્ન જળ બધું આપી જાય છે. આવી બધી વાત કરી અને સંતદાસજી સ્વામીએ સાંભળી. એમ કરતા વિત્યા કાંઈ દન કર્યું માન સરે જાવા મન, ત્યારે સંતને કહે નરવીર નાશો નીરે નહીં ખમે શરીર, માટે વન નાહે વેલા વળજો મુનિ સહિત જોઈ મને મળજો. પછી માન સરે ગયા જન દીઠા હંસ કમળના વન. ઘણા દિવસ આવી રીતે બદ્રિકાશ્રમની અંદર રહ્યા અને પછી એક દિવસ સંતદાસજી સ્વામીએ વિનંતી કરી કે મારે અહીંયાથી હવે માન સરોવર જવું છે,
એટલે નરનારાયણ ઋષિએ એમની સાથે બીજા ચાર સંતોને, ચાર ઋષિઓને મોકલ્યા અને વિનંતી કરી કે સ્વામી, ત્યાં માનસરોવરનું જળ અત્યારે બરફ જેવું હોય, કહેતા અત્યંત ઠંડુ હોય, તો આપ દયા કરીને નાહશો નહીં એમાં, કારણ કે જો તમે નાહશો તો તમારું પંચભૂતનું શરીર છે એ એને ખમશે નહીં, એ ઠંડી એમનાથી સહન થઈ શકશે નહીં એ શરીરથી, અને ઘણું અઘરું થશે, માટે તમે નાહ્યા વગર પાછા વળજો. પછી સંતદાસજી સ્વામી પેલા ઋષિઓ સાથે માનસરોવરે ગયા. ત્યાં અનેક હંસ જોયા, કમળના વન, કહેતા કમળ પણ અંદર પાણીમાં હોય એવું જોયું. જોઈ પાછા વળ્યા ઋષિરાય, નાયા સંત દાસજી તે માય, વ્યાપી સીતને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જ્યાં નરવીર. ઋષિઓ તો એ માનસરોના દર્શન કર્યા, ત્યાંથી પાછા વળ્યા, પરત તરત કિનારે આવી ગયા. પણ સંતદાસજી સ્વામીને થયું કે અહીંયા સુધી આવ્યા અને આ માનસરોવરમાં આપણે સ્નાન ના કરીએ એ કેમ ચાલે, એમ કરીને એમને અંદર પડ્યા જળમાં અને સ્નાન કર્યું. પણ જેવા બહાર નીકળ્યા ને ત્યાં તો સ્વામીને કાંઈ શુદ્ધ બુદ્ધ રહી નહીં, આખાય શરીરની અંદર ઠંડી વ્યાપી, અને સ્વામી તો ત્યાં અને ત્યાં એમનું શરીર એવું ને એવું ઠંડીને કારણે બેભાન થઈને ત્યાં પડ્યા. પછી એ ઋષિઓ સ્વામીને ઉપાડીને ફરી પાછા બદ્રિકાશ્રમમાં લાવ્યા. પછી બહુ તાપે તપાડ્યું તન, ત્યારે સચેત થયા મુનિજન, પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાય. બદ્રિકાશ્રમમાં સ્વામીને લાવ્યા, ત્યાં સ્વામીને તપાડ્યું એટલે સ્વામીને ઠંડી ઉડી, અને પછી સ્વામી કંઈક ભાનમાં આવ્યા, અને પછી સ્વામી ત્યાં 1.5 મહિના સુધી ત્યાં રોકાયા. પછી નરવીર કહે સંત દાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ, જે છે તે તો સરવે છે ત્યાં, શાને બેસી રહો સાધુ અહીંયા. આગળ મહારાજે એમ વાત કરી કે મારું એક રૂપ છે, નરનારાયણ ઋષિ છે એ જ મારું એક રૂપ છે. અહીંયા નરનારાયણ ઋષિ સ્વામીને એમ કહે છે કે તમે જાઓ મહાપ્રભુ પાસે, કહેતા ભગવાન સ્વામિનારાયણની પાસે તમે જાઓ, જે છે બધું ત્યાં છે, અહીંયા કાંઈ નથી. જો ભગવાન સ્વામિનારાયણ ને નરનારાયણ બધું એક જ હોય તો અહીંયા આવી વાત નરનારાયણ ઋષિ સ્વયં સ્વામીને ના કરે. સ્વામીને કહે છે કે તમે જાઓ, જે છે બધું ત્યાં છે, જે સુખ છે, જે દર્શનનું સુખ છે, જે ભગવાનના દર્શન સામર્થ્ય બધું છે, બધું ત્યાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં છે, માટે તમે ત્યાં જાઓ, અહીંયા બેસી રહેશો નહીં, અહીંયા રહેવાથી કાંઈ થશે નહીં. એમ કહી શીખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચાર ને સાથ, તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર. ચાર ઋષિઓને મોકલ્યા નરનારાયણ ઋષિએ કે જાઓ તમે સ્વામીને પથરા નદી પાર કરી આવો, અને સ્વામીને પથરા નદી પાર કર્યા, ચારે ઋષિ સ્વામીને પગે લાગીને વંદન કરીને ત્યાંથી નીકળ્યા, પાછા બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. અને સ્વામી આ બાજુ ત્યાંથી વિચરણ કરતાં કરતાં ફરી પાછા આગળ આવે છે. ચાલ્યા મુનિ હૈયામાં હુલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે, તેનો હઠ યોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ. રાજા જાતો સમાધિમાં જ્યારે, રેતો 6 માસ સુધી ત્યારે, રાજસાજ સુતને કલત્ર, ત્યાં સાંભર તું તું નિરંતર. પછી ત્યાંથી સંતદાસજી સ્વામી ફરતા ફરતા સુંદર દેશ કૈલાસે, કહેતા નેપાળ કે તિબેટના આજુબાજુનો પ્રદેશ, ત્યાં સ્વામી આવ્યા અને ત્યાં એક
રાજા હોય છે, રાજા હઠયોગી છે, એને કોઈ સંન્યાસી કોઈ આવા હઠયોગને સિદ્ધ કરેલા હશે એવા ગુરુ પાસેથી હઠયોગની વિદ્યા શીખ્યા અને યોગ સાધન કરીને સમાધિમાં જતા કહેતા બધાય સ્ટેજ પાર કરીને સમાધિમાં જાય ત્યાં સુધીની એમની સ્થિતિ થઈ. પણ એ રાજા 6 મહિના સુધી સમાધિમાં રહેતો, પણ તેમ છતાંય એનું રાજ કે હું રાજા છું, મારા આટલા વૈભવો છે, આવો રાજમહેલ છે, આટલી સુખ સમૃદ્ધિ છે, મારા આવા પુત્રો છે, આવી રાણીઓ છે, બધું એને ત્યાં સાંભળતું. એટલા માટે એને સમાધિનું પણ સુખ રહેતું નહીં. એટલા માટે જે કોઈ એના નગરની અંદર એના રાજ્યમાં જે કોઈ સાધુ સંતો આવે બધાને પોતાના મહેલમાં બોલાવતા, પોતાને એની પૂજા કરતો ને એને પ્રાર્થના કરીને કહેતો કે મારે આવી મૂંઝવણ છે તો તમે દૂર કરો. એમ અહીંયા સંતદાસજી સ્વામી એમ ત્યાં પધાર્યા એટલે સ્વામીને પ્રાર્થના કરી, કારણ કે સ્વામીનું અતિશય દિવ્ય તેજથી યુક્ત શરીર, એ પ્રકાશે યુક્ત શરીરનું દર્શન કર્યું એટલે એમને લાગ્યું કે આ તો કોઈ તેજસ્વી મહાપુરુષ છે, કોઈ દિવ્ય પુરુષ છે. એટલે સ્વામીને પ્રાર્થના કરી કે મારો આવું મૂંઝવણ રહે છે તો તમે કંઈક મારા પર કૃપા કરો અને મને ભગવાનના દર્શન કરાવો. એટલે સ્વામીએ એમને ઘણો ઉપદેશ આપ્યો અને પછી સ્વામીએ એ રાજાએ વિનંતી કરી, સ્વામીએ મહારાજની વાત કરી કે અત્યારે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મનુષ્યાકારે વિરાજમાન છે પૃથ્વી ઉપર. એટલે પછી રાજાએ વિનંતી કરી કે સ્વામી મને એ ભગવાનના દર્શન કરાવો. અને સ્વામીએ પછી નીલકંઠવર્ણી સ્વરૂપનું મહારાજનું વર્ણન કર્યું અને રાજાને સમાધિમાં એ સ્વરૂપનું દર્શન પણ કરાવ્યું. પણ રાજા રજોગુણી હતો એટલા માટે જેને બીજું બધું સાંભળતું અને એટલા માટે એને આ કંઈ એકદમ સુખ લકડી શરીર હોય, તપસ્વી વેશ હોય એવું નીલકંઠવર્ણીનું સ્વરૂપ, એનાથી એને કંઈ શાંતિ થઈ નહીં. એટલે ફરી સમાધિમાંથી બહાર આવ્યા અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી તમે મને ભગવાનના દર્શન કરાવ્યા પણ મારો રજોગુણી સ્વભાવ છે એટલા માટે મને એમાંથી શાંતિ થતી નથી. સ્વામીએ જાણ્યું કે એને કેમ શાંતિ થતી નથી એટલે મહારાજ સ્વામીએ પછી મહારાજે જે રાજાધિરાજ રૂપે દર્શન દીધા હોય, અનંત આભૂષણો, મોંઘા મોંઘા વસ્ત્રો, ચર્યાની વસ્ત્રો બધું પહેરીને મહારાજે દર્શન દીધા હોય એવા સ્વરૂપના વર્ણન કર્યું અને પછી એ રાજાને એવા સ્વરૂપમાં દર્શન થયા. અને પછી સ્વામીને વિનંતી કરી કે મને તમારો એ ભગવાનનો દાસ કરો, આશ્રિત કરો. સ્વામીએ બધી સત્સંગની રીત કીધી ને મહારાજના ધ્યાનની રીત કીધી અને એ રીતે રાજા ભગવાનનું ધ્યાન ભજન કરતો કરતો ઘણા દિવસો વીત્યા પછી ફૂટી તાડુને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાન. સમાધિવાળા હતા રાજા એટલે પોતાના બ્રહ્મરંધ્રમાંથી સમાધિમાં બેઠા અને ભગવાનના આવી રીતે દર્શન કરે અને ભગવાનના નિશ્રાની અંદર પોતે ભગવાનના અક્ષરધામમાં આવી રીતે ચાલ્યા ગયા. આવી રીતે રાજાનું કલ્યાણ કરીને સંતદાસજી સ્વામી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી સ્વામી નીકળ્યા. ત્યાંથી સંત દાસજી સધાવ્યા, એક વેર વાલે ગામ આવ્યા. ઝાલ્યા તસ્કર કરીને તેને, અતિ પ્રહાર કરી બાંધ્યા એણે. હેરુ જાણી દીએ દુઃખ બહુ, કરે માર વામન સુબો સહુ. આટલા સમર્થ સંતદાસજી સ્વામી કે જ્યાં કોઈ મનુષ્ય જઈ ના શકે ત્યાં એમની ગતિ છે એવા દિવ્ય સામર્થ્ય યુક્ત સંતદાસજી સ્વામી. એટલું જ નહીં, આ રાજાને જેને કોઈ સમાધિમાંથી પાર ના કર્યો, સમાધિમાં જતો તેમ છતાં સુખ નહોતું આવતું, ભગવાનના દર્શન નહોતા થતા, એને ભગવાનના દર્શન કરાવ્યા અને અક્ષરધામમાં પહોંચાડ્યો, એટલા સમર્થ એમને જ્યારે એક વેરવાલે ગામની અંદર આવ્યા સ્વામી, ત્યાં એમને તસ્કર કહેતા ચોર જાણીને અતિ પ્રહાર કરીને બાંધ્યા, કહેતા મારીને સ્વામીને ત્યાં એ લોકોએ બાંધી રાખ્યા ચોર જાણીને. જે સંતદાસજી સ્વામી રાજા માટે હતા
કે એને ભગવાનના દર્શન કરાવ્યા. એ સંતદાસજી સ્વામી આ વેરવાલ ગામની અંદર છે, તેમ છતાં એ ગામના લોકોને સંતદાસજી સ્વામી ચોર છે એવું મનાવ્યું અને સ્વામીને બાંધ્યા. અને ચોર જાણીને અતિશય દુઃખ આપે છે અને સ્વામીને મારવાના ઘણાય મનસૂબા બધાય કરે છે. પછી મહારાજને આ બાજુ ચિંતા થઈ કે સ્વામી તો સમર્થ છે, તેમ છતાંય આ દુઃખને સહન કરે છે. કારણ કે સ્વામી તો નિરાવરણ વૃત્તિવાળા હતા, ધારે તો એમને જો જંગલ કે બીજું કાંઈ આડું આવતું ના હોય, હિમાલય આખો આડો આવતો ના હોય અને પોતે ઈચ્છે ત્યાં જઈ શકે એમ હોય, તો આ લોકોએ કદાચ બાંધ્યા હોય તો એ સ્વામી ઈચ્છે તો તરત સ્વામી તો છૂટીને તરત ત્યાંથી નીકળીને ક્યાંના ક્યાંય દૂર જતા રહે. તેમ છતાંય સ્વામી આ અજ્ઞાની લોકોના દુઃખને પણ સહન કરે છે. એમ મોટા સાધુ હોય એ તો મહારાજની આ રીત છે, આ પણ એક મહારાજની જ સામર્થ્ય છે કે બીજા કોઈ અવતારોની અંદર આવી સામર્થ્ય નથી કે પોતાના સંતો કે ભક્તો અતિ સમર્થ હોવા છતાં આવું દુઃખ સહન કરે. આ મહારાજની અનોખી રીત છે કે પોતાના સાધુ ગમે તેટલા સમર્થ હોય તેમ છતાંય અજ્ઞાની જીવોના દુઃખ સહન કરે, કારણ કે એ સંતોને તો એવા જીવોનું પણ કલ્યાણ કરવું હોય. સ્વામીને એમ હોય કે કદાચ એને મારા દર્શન થાય કે મારો સ્પર્શ થાય, કદાચ એને સદબુદ્ધિ જાગે તો એનું કલ્યાણ થાય, એમ સમજીને સ્વામી તો દુઃખ સહન કરે છે. પણ મહારાજને ચિંતા થઈ એટલે તેના સગાવાલાના રૂપમાં મહારાજ ત્યાં આવ્યા અને પેલા જે ગામના લોકો હતા બધાને કીધું કે ભાઈ આ તો અમારા સંબંધી છે ને તમે કેમ બાંધ્યા છે, કાંઈ ચોર નથી ને બધી વાત કરીને ત્યાંથી મહારાજે એમને છોડાવ્યા. પેલા ગામના લોકોને તો સગાવાલાના રૂપમાં જ દર્શન આપ્યા, પણ મહારાજે સ્વામીને દર્શન આપ્યા અને પછી ત્યાંથી મહારાજ અદ્રશ્ય થયા. અને પછી સંતદાસજી સ્વામી પણ ઘણા દિવસો પછી જેતલપુરમાં આવ્યા, જેતલપુરથી પછી ડભાણની અંદર આવ્યા અને ત્યાં 10 દિવસ આરામ કર્યો અને પછી ત્યાંથી મહારાજની પાસે મહારાજના દર્શન કરવા આવ્યા. કહેતા ભગવાનના જે સંત છે એ મોટી સામર્થ્ય છે કે ગમે તેટલી સામર્થ્ય હોય એને પણ દબાઈને આ લોકની અંદર આ લોકના મનુષ્યની જેમ વર્તે અને અજ્ઞાની જીવોના દુઃખ સહન કરે. મહારાજ વચનામૃતમાં કહે છે, પ્રથમનું 27મું વચનામૃત, મહારાજ કહે છે કે એવા સંત જ તો બ્રહ્માંડના સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ છે. આગળ મહારાજે વાત કરી એવા સાધુની કે એના નેત્રની અંદર ભગવાન જોનારા છે, માટે જેટલા જીવ પ્રાણી માત્ર બ્રહ્માંડની અંદર છે બધાને નેત્રને પ્રકાશ કરવાને સમર્થ છે, પગમાં ચાલનારા ભગવાન છે તો પગની ચાલવાની શક્તિને આપવાને સમર્થ છે, એવી બધી ઇન્દ્રિયોની વાત કરીને મહારાજ પછી કહે છે, માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે છે, એમની અતિશય મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. આવી મહારાજે સાધુ માટે વાત કરી કે કોઈને બીવડાવવા કે કોઈની ઉપર પોતે સમર્થ હોય તો પોતાની સામર્થ્ય વાપરવી એ કાંઈ મોટપ નથી, પણ આવી સામર્થ્ય હોવા છતાંય અજ્ઞાનીને તુચ્છ જેવા જીવોના માન અપમાનને સહન કરવું એ મોટી સામર્થ્ય છે અને એવી સમર્થકા ઝરણા કરવી એ તો મહારાજ કે કોઈથી થાય નહીં, એવા અતિ સમર્થ હોય એના હાથની વાત છે, અતિ મોટા હોય એની હાથની વાત છે. આપણને આજે એવું લાગે કે પૂર્વે તો આવા મોટા સંતો થઈ ગયા કે આવા સમર્થ હતા, તેમ છતાં આવા અજ્ઞાની લોકોના દુઃખ સહન કરતા. ગોપાળાનંદ સ્વામી કેવા મોટા કેવા સમર્થ, કે બ્રહ્માનંદ સ્વામી વિનંતી કરી કે સ્વામી આ રંગીલદાસ છે બહુ હેરાન કરે છે. સ્વામીએ કાખમાંથી એક મુવાડો કાઢ્યો, એક વાડ કાઢ્યો અને આમ છોડ્યો અને સ્વામી કીધું આ રંગીલદાસ જાઓ હવે કાંઈ હેરાન નહીં કરે, અને તરત રંગીલદાસ આ બાજુ ઘોડું ભડક્યું અને પોતાનો જ ભાલો પોતાને વાગ્યો અને મૃત્યુને પામ્યો. આવા સમર્થ, ગ્રહણને રોકી રાખે એટલા સમર્થ, જ્યારે વરસાદ ના હોય ને વરસાદ પાડવો હોય તો વરસાદને પાડી શકે એટલા સમર્થ, તેમ છતાંય જ્યારે આ લોકની અંદર મનુષ્ય આકાર હતા આવી સામર્થ્ય કદાચ જોયું હોય, તેમ છતાંય જીવની અવળી બુદ્ધિ જ્યારે થાય તો એવા મોટા સાધુની જોડીની અંદર પણ દેવતા નાખ્યા અને ગોપાળાનંદ સ્વામીને પણ ભગવા કાઢીને ધોળા વસ્ત્ર પહેરાવા છે, આવા સ્વામી માટે પણ કાવતરા થયા. પણ તોય સ્વામી સમર્થ હોવા છતાંય બધુંય સહન કરે રાખે, કારણ કે સ્વામી મોટા સાધુની દ્રષ્ટિ
જીવ તો જીવ છે, પણ મોટા સાધુની દ્રષ્ટિ એવી હોય કે કોઈ પણ રીતે એનું કલ્યાણ કરવું છે, એટલા માટે મોટા સાધુ આવું સહન કરતા હોય. એમ આજે પણ એવા મોટા સાધુ હોય, એવા મોટા સત્પુરુષો હોય કે જેની સામર્થ્ય એક બાજુ જોઈએ તો ઘણી મોટી સામર્થ્ય હોય, મૃત્યુને પણ અટકાવી શકે અને કોઈને ધામમાં જવું હોય અને ના જવત હોય તેને ધામમાં પણ મોકલી શકે આવી સામર્થ્ય હોય, તેમ છતાંય અજ્ઞાની જીવોના દુઃખને સહન કરે એ કંઈ એમની અસામર્થ્ય નથી. દેખાય એવું કે અસમર્થ છે, કાંઈ કરી શકતા નથી, પણ એ તો અતિશય સમર્થ છે, એટલા માટે કાંઈ કરતા નથી. જે મહારાજે કીધું કે એવા જગતના આધારરૂપ છે એવા મોટા સાધુ, એ જગતના નહીં બ્રહ્માંડના સર્વ જીવ પ્રાણી માત્રની તમામ ઇન્દ્રિયોને પ્રકાશના કરનારા છે એવા સમર્થ છે, છતાંય આ લોકના જીવના દુઃખને સહન કરે એ જ એમની મોટપ છે. માટે આપણને મળેલા મોટા પુરુષ એ પણ આવા સમર્થ છે કે ગમે તેટલા પોતે સમર્થ હોવા છતાં આવા અજ્ઞાની જીવના દુઃખને સહન કરે એ જ એમની મોટપ છે. આવી મોટપ મહારાજની આપેલી આ સામર્થ્ય છે, બીજાથી કોઈ આવી ક્ષમા થાય નહીં એમ મહારાજ વચનામૃતમાં પણ કહે છે. આવી રીતે સંતદાસજી સ્વામી પછી મહારાજની પાસે આવ્યા અને મહારાજના દર્શન કર્યા અને મહારાજે જે જે પૂછ્યું એ બધી વાત સંતદાસજી સ્વામીએ કરી, પણ કરી સુંદર વાર્તા સાને સમજી સુની નહીં કેને કાને. બીજા બધાય સંતો ભક્તો ત્યાં હતા, પણ સ્વામી અને મહારાજનો જે સંવાદ એ બીજા કોઈ સાંભળી શક્યા નહીં. આ પણ મોટાની એક સામર્થ્ય છે કે ભગવાનને જ્યારે કાંઈ પૂછવું હોય તો પૂછી લે, કંઈક વાત કરવી હોય તો કરે, મહારાજને એમને કંઈક વાત કરવી હોય તો કરી લે, પણ એ જો ઈચ્છે કે આ જીવ આ વાતને સાંભળે અથવા તો આ જાણે તો જ બીજા જીવને જણાય, નહીં તો ત્યાં હોવા છતાં, ત્યાં હાજર હોવા છતાં કોઈ જીવને એવી મોટાની સામર્થ્ય કહેતા મોટા અને મહારાજનો સંવાદ કોઈ સાંભળી શકે કે જાણી શકે નહીં. આવી બધી સિદ્ધિને પામ્યા અને આવી બધી વાત મહારાજની મોટપની વાત સ્વામી અહીંયા લખી અને મહારાજ પછી કહે છે કે તમારા જેવો બીજો મોટો કોઈ નથી, તમે તો બહુ મોટા છો એવી સંતદાસજી સ્વામીને વાત કરે છે. અને તમે તો સિદ્ધ ગતિને પામ્યા છો અને અતિ મોટા છો. આ સિદ્ધ ગતિ એ કઈ કે જે હિમાલય સુધી પહોંચવાની કે જંગલોને બીજું આડું આવે નહીં ને પડે એક માત્રમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચવાની, એ સિદ્ધ ગતિ નહીં. પણ મહારાજ સિદ્ધ ગતિ જે વચનામૃતમાં કહે છે કે અતિ સમર્થ હોવા છતાંય જે અજ્ઞાની જીવના માન અપમાનને સહન કરવું, એના દુઃખ જે આપે એને સહન કરવું, એ મોટપની વાત મહારાજ અહીંયા કરે છે કે માટે તમે સૌથી મોટા છો, માટે હવે તમે સત્સંગમાં ફરો અને ત્યાં સત્સંગની જે આ તમે વાતો બધી દિવ્ય અલૌકિક બદ્રિકાશ્રમ આદિકની દીઠી છે બધી તમે બધાને વાત કરો કે બધાય ધામોના અધિપતિઓ કહેતા નરનારાયણ ઋષિ પણ જે મહારાજના દર્શનને ઈચ્છે છે, જે મહારાજના ચરિત્રો સાંભળવા ઈચ્છે છે, જે મહારાજની સામર્થ્યને સાંભળવા ઈચ્છે છે, અને એ પણ જે આવા બદ્રિકાશ્રમ આદિકના અધિપતિઓ એ પણ એમ કહે છે કે જે છે તે બધું ત્યાં છે, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં છે, અમે પણ એમનું ધ્યાન ભજન કરીએ છીએ એવી વાત કરે છે. એ બધી વાતો તમે બધાય સત્સંગીઓને કરો એમ મહારાજ એમને આજ્ઞા આપે છે. આવી રીતે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે સંતદાસજીના પરચાપુર્યા નામે 129મું પ્રકરણ થયું. શ્રી ઘનશ્યામ.